સુરત સંકલન સમિતિની બેઠકમાં એમએલએના આક્ષેપ, ધારાસભ્ય અરવિંદ રાણાના અધિકારી પર આરોપ છે. શહેરી વિકાસ ખાતાને ગેરકાયદેસર મિલકતોની જાણ છે, જાણ હોવા છતાં અધિકારી કાર્યવાહી નથી કરતા. અધિકારીઓ જવાબદારી ફિક્સ કરવા માટે પણ સૂચના આપવામાં આવી છે. શહેરી વિકાસ આકારણી ખાતામાં ભ્રષ્ટાચાર મુદ્દે ચર્ચા કરવામાં આવી છે. મ્યુનિસિપલ કમિશનરે આ બાબતને લઈને તપાસના આદેશ આપ્યા છે. સુરત સંકલન સમિતિની બેઠકમાં ધારાસભ્ય અરવિંદ રાણાનો સણસણતો આરોપ છે. શહેરી વિકાસ ખાતાને ગેરકાયદેસર મિલકતોની જાણ હોવા છતાં અધિકારી કાર્યવાહી નથી કરતા. મહાપાલિકામાં એમપી એમએલએની બેઠક યોજાઈ હતી. શહેરી વિકાસ અને આકરણી ખાતામાં ચાલતા ભ્રષ્ટાચારનો મુદ્દો પણ ગાજ્યો છે. શહેરી વિકાસ ખાતાને કાયદેસર અને ગેરકાયદેસર મિલકતોની જાણ હોવા છતાં કોઈ કાર્યવાહી નથી કરવામાં આવતી. આકરણી ખાતાના અધિકારી સુપરવાઇઝર તમામ પ્રકારની મિલકતોમાં વસવાટ ચાલુ કરાવીને ભ્રષ્ટાચાર આચરી રહ્યા હોવાનો પણ ગંભીર આરોપ લગાવવામાં આવ્યો છે. ગઈકાલે સુરત મહાનગરપાલિકાની કમિશનર શ્રીની અધ્યક્ષતામાં સંકલન સમિતિ ધારાસભ્યો અને સંસદ સભ્યોની મળી હતી. આમાં મારો જે મુદ્દો હતો એ રાજકોટ ગેમ ઝોનમાં જે અગ્નિકાંડ થયો અને એને લીધે હાઈકોર્ટ એક્શનમાં આવી અને હાઈકોર્ટના આદેશ પ્રમાણે સુરત મહાનગરપાલિકામાં પણ વસવાટ સિવાયની વ્યવસાયિક જે બધી મિલકતો છે એ મિલકતોની ઉપર બીયુ પરમિશન વગર અને ફાયર એનઓસી વગર વ્યવસાયિક મિલકતોની ઉપર સીલ મારવાની કામગીરી ચાલુ થઈ. આની માહિતી મેં મંગાવી. કુલ 9 ઝોનમાં 1045 જેટલી મિલકતો ઉપર સુરત મહાનગરપાલિકાએ એનઓસી, ફાયર એનઓસી અને બીયુસી વગર મિલકતો ઉપર સીલ મારવામાં આવી. આપણે આજે સંકલનની અંદર રજૂઆત કરી કે સુરત મહાનગરપાલિકા કે રાજ્ય સરકારમાં આવેલી તમામ મહાનગરપાલિકાઓ જ્યારે બીયુ પરમિશનનો કાયદો અસ્તિત્વમાં છે, ગુજરાત રાજ્યમાં કોઈ પણ આવા પ્રશ્ન ઊભા થાય, રાજકોટમાં થયો, સુરતમાં પણ તક્ષશિલા વખતે થયો હતો અને હાઈકોર્ટ એક્શનમાં આવેલી હતી, ત્યારે જ આવા એક્શનો શા માટે લેવામાં આવે છે? આપણી પાસે શહેર વિકાસ ખાતું છે. શહેર વિકાસ ખાતાની અંદર જે શહેરના લોકોએ પોતાની મિલકત બાંધવી હોય તો તે પ્લાન રજૂ કરવા માટે આવે છે, પ્લાન મૂકે છે અને પ્લાન મૂક્યા પછી એ બાંધકામ કરે છે અને બાંધકામ કર્યા પછી એ વસવાટ કરતા થઈ જાય છે. એ જ રીતે ગેરકાયદેસર મિલકતો બાબતે પણ આરટીઆઈનો કાયદો અમલમાં હોવાને લીધે કેટલીક મિલકતો પર નોટિસ આપવામાં આવે છે. લગભગ 100% મિલકતો ગેરકાયદેસર બનેલી હોય છે તેની પણ માહિતી શહેર વિકાસ ખાતા પાસે હોવા છતાં જ્યારે એમાં વસવાટ થઈ જાય છે અને જ્યારે આવા પાછળથી પ્રોબ્લેમ થાય છે ત્યારે લોકો હેરાન થાય છે, પરેશાન થાય છે અને ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે જ્યારે અમારી પાસે આવા પ્રશ્નો આવે છે ત્યારે આ ખૂબ દુઃખદ બાબત છે. અને કોર્પોરેશન પાસે તો આકારણી વિભાગ પણ છે અને આકારણી વિભાગને પણ ખબર છે કે કઈ મિલકત ક્યારે બની અને એને આકારણીના દફતરે ચરાવવામાં આવે છે, કાયદેસર હોય કે ગેરકાયદેસર હોય એ મિલકત ચરાવવામાં આવે છે, એનો વેરો લેવામાં આવે છે. તો આ પરિસ્થિતિની અંદર જ્યારે ગેરકાયદેસર મિલકતો હોય, વસવાટ વગરની મિલકત હોય, એનઓસી વગરની મિલકત હોય તો જ્યારે આપણે હાઈકોર્ટ એક્શનમાં આવે છે ત્યારે જ આવા પગલાં કેમ લેવામાં આવે છે? એટલા માટે કમિશનરે પણ આ મુદ્દે ખૂબ ગંભીરતા લીધી અને ગંભીરતા લઈને જ્યારે આ બંને ખાતાના ડિપાર્ટમેન્ટ, બંને ડિપાર્ટમેન્ટ સુરત મહાનગરપાલિકા પાસે છે ત્યારે એક આઈએએસ ઓફિસર તરીકે એને અધિકારીઓને અમારી સંકલન સમિતિની અંદર કહેવામાં આવ્યું કે આપણે એક એસઓપી બનાવો અને એસઓપી બનાવીને આ જે ભ્રષ્ટાચારનું મૂળ છે એ સુપરવાઇઝર અને નાના કક્ષાના જે અધિકારીઓ છે એની ઉપર એક્શન લેવા માટે આપણે એક એસઓપી તૈયાર કરીએ અને એસઓપીના આધારે આવી જે કંઈક મિલકતો છે એ મિલકતો કાયદેસર બને, કાયદેસર થયા પછી તેઓ બીયુ પરમિશન લે અને બીયુ પરમિશન લઈ પછી જ એનો ઉપયોગ કરે તેવી રીતની એક એસઓપી તૈયાર કરવાની વાત એમને આ સમિતિની અંદર રજૂ કરી અને એ ખૂબ ગંભીરતાપૂર્વક કમિશનરશ્રીએ લીધું છે અને ટૂંક સમયની અંદર સુરત મહાનગરપાલિકા એસઓપી દ્વારા આ જે કંઈક હવે બાંધકામની પ્રવૃત્તિ છે એની ઉપર નિયંત્રણ પણ આવશે અને વસવાટની પરવાનગીની સાથે લોકો કામ કરશે એવી મને આશા છે. થેન્ક યુ. શહેરી વિકાસ ખાતા અને ગેરકાયદેસર મિલકતોની જાણથી મ્યુનિસિપલ કમિશનરે મારી ફરિયાદની ગંભીરતાથી નોંધ લીધી છે તેવી પણ વાત કરી. જાણ હોવા છતાં હજી સુધી કાર્યવાહી
નોતી થઈ. વધુ એક ધારાસભ્યનો અધિકારીઓ સામે આ મોરચો આવ્યો છે. સંકલન સમિતિની બેઠકમાં ધારાસભ્યના આક્ષેપ, ધારાસભ્ય અરવિંદ રાણાના અધિકારી પર આરોપ છે. મ્યુનિસિપલ કમિશનરે મારી ફરિયાદની ગંભીરતાથી નોંધ લીધી છે, જાણ હોવા છતાં અધિકારી કાર્યવાહી નથી કરતા. શહેરી વિકાસ આકારણી ખાતામાં ભ્રષ્ટાચાર મુદ્દે ચર્ચા કરવામાં આવી છે, મ્યુનિસિપલ કમિશનરે તપાસના આદેશ આપ્યા છે. શહેરી વિકાસ ખાતે ખાતાને ગેરકાયદેસર મિલકતની જાણ થઈ છે, જોકે આ બાબતે લઈને મ્યુનિસિપલ કમિશનરે તપાસના આદેશ પણ આપ્યા છે. જાણ હોવા છતાં અધિકારી કાર્યવાહી નથી કરતા તેવો પણ આરોપ લગાવવામાં આવ્યો. વધુ એક ધારાસભ્યનો અધિકારીઓ સામે મોરચો, જોકે અધિકારીઓ કહી રહ્યા છે કે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. ધારાસભ્ય અરવિંદ રાણાના અધિકારી પર આરોપ, યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. મ્યુનિસિપલ કમિશનરે આ વાત કરી છે, જાણ હોવા છતાં અધિકારીઓ કાર્યવાહી નથી કરતા. વધુ એક ધારાસભ્યનો અધિકારીઓ સામે મોરચો. સંકલન સમિતિની બેઠકમાં ધારાસભ્યએ આરોપ લગાવ્યા છે, અરવિંદ રાણાના અધિકારી પર આરોપ. શહેરી વિકાસ ખાતાને ગેરકાયદેસર મિલકતોની જાણ થઈ છે, જોકે શાલિની અગ્રવાલે બીજું કંઈ પણ બોલવાનું ટાળ્યું છે. વધુ એક ધારાસભ્યનો અધિકારીઓ સામે મોરચો. અધિકારીઓની જવાબદારી ફિક્સ કરવા માટે સૂચના આપવામાં આવી છે. સંકલન સમિતિની બેઠકમાં આ કાર્યવાહી. શહેરી વિકાસ ખાતાને ગેરકાયદેસર મિલકતોની જાણ થઈ છે. ધારાસભ્યે આખો મુદ્દો ઉઠાવતા હવે રહી રહીને અધિકારીઓ પણ એક્શનમાં આવ્યા છે, જોકે હજી પણ એવું જ કહી રહ્યા છે કે કાર્યવાહી કરવામાં આવશે. ક્યારે આ કાર્યવાહી થશે, માત્ર બાહિરધરી આપે છે કે ખરેખર કાર્યવાહી થશે, તે એક મોટો સવાલ છે. શાલિની અગ્રવાલે બીજું કંઈ પણ બોલવાનું ટાળ્યું છે. ધારાસભ્ય અરવિંદ રાણાના અધિકારી પર આરોપ. શહેરી વિકાસ ખાતાને ગેરકાયદેસર મિલકતોની જાણ થઈ છે, જાણ હોવા છતાં અધિકારી કાર્યવાહી નથી કરતા.